સ્કૂલ પર કોલેજ આસને વિદ્યાને યુટ્યુબ ચેનલમાં આપણે નિધિ ગુરેચા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 5 ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં આપણે 16મો પાઠ છે કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. કચરો એટલે શું? તો કે વધારાની વસ્તુ જે હોય આપણે બિન ઉપયોગી બિન જરૂરી તે વસ્તુને આપણે કચરા પેટીમાં નાખી દઈએ છીએ. ઘણા માટે હોય રસ્તા ઉપર કે બહાર ફેંકી દેવાની, પણ હવે કચરા પેટીમાં જ કચરો નાખવો જોઈએ. તમને બધાને ખ્યાલ જ આવી ગયો હશે કે કેવી રીતે નકામા કચરાનો આપણે એને ખાતરમાં ફેરવી શકીએ, બરાબર? તો હવે આપણે ગયા લેક્ચરમાં ખરાબ કચરાના નિદાનો જોઈએ 5. હવે 6 થી 10 વિધામાં આજે આપણે જોવાના છે. કુલ 10 વિધાનો છે, એમાં 6 નંબર વર્મી કમ્પોસ્ટ માટે ખાડામાં રહેલા લાળ અળસિયાને મીઠું તેલ સરખો માંસ અને દૂધ ખોરાક તરીકે આપવામાં આવે છે. અને તો બધાને ખબર છે કે લાળ અળસિયાનું જે ખાતર બને એને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે, બરાબર? અને એ લાળ અળસિયાને ખાવા માટે પણ એક જરૂર જોઈએ ને. તો શું આપણે એને ખાવામાં મીઠું તેલ સરખો માંસ દૂધ એવું આપવાનું હોય? ઓકે, ના, બરાબર. તો આ છઠ્ઠું વિધાન છે તે ખોટું છે. એના પછી સાથે લાલ અળસિયા દાંત માટે ખોરાકને ચાવે છે. બધાને ખ્યાલ જ છે પાઠમાં આવી ગયું છે કે અળસિયાને દાંત હોતા નથી, તો પછી ખોરાક કેમ ચાવી શકે? આમ ખોટું આવે, કેમ કે દાંતની મદદ ખોરાક નથી ચાવતો, બરાબર? તો અળસિયાઓની એમાં પેશીની રચના હોય, પેશીની મદદથી ખોરાક ઓછો બની શકે, બરાબર? અને એવી રીતે ખોરાક એના શરીરમાં જાય છે. પ્લાસ્ટિકનો કચરો વિનતા બાળકો વાસ્તવમાં આપણી મદદ કરે છે. કેમ કે સાચું, પ્લાસ્ટિકનો કચરો છે તે વધારે નુકસાનકારક છે. બધા જ પ્રકારના પ્લાસ્ટિકના કચરાનું પુનઃનિર્માણ કરી શકાતું નથી. તો એમાં આવશે સાચું કે પ્લાસ્ટિકના કચરાને પાછું આપણે એનો કેમ કે સંપૂર્ણપણે સળગતું નથી એટલે આપણે એનું પુનઃનિર્માણ બધા કચરાને કરી શકાતું નથી, એ સાચું છે. આપણે કચરાને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને બહાર ફેંકવો જોઈએ તો એમાં પણ ખોટું આવે. શું આ કચરા જે આપણા માટે